જય સ્વામિનારાયણ. આ પૃથ્વી ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયનો ફેલાવો દેશ વિદેશમાં ખૂબ જ વધતો જાય છે. અત્યારે સંપ્રદાયમાં નવા નવા હરિભક્તોનો પણ વધારો થઈ રહ્યો છે અને સાથે સાથે નવા નવા મંદિરોનું પણ નિર્માણ થઈ રહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ સંપ્રદાયમાંથી અમુક હરિભક્તો તેમજ સંતોએ પોતાની અલગ સંસ્થા કરી છે. તેઓ પણ ભગવાન સ્વામિનારાયણનું જ ભજન કરે છે. હવે વાત એમ છે કે સંપ્રદાયમાં નવા આવેલા હરિભક્તોને એક મૂંઝવણ હોય છે કે મૂળ સંપ્રદાયમાં જોડાવવું કે મૂળ સંપ્રદાયથી અલગ થયેલી જે સંસ્થા તેમાં જોડાવવું. ભક્તો, આજે આપણે આજના વિડીયોમાં જોઈશું કે મૂળ સંપ્રદાયમાંથી અલગ થયેલી એક સંસ્થા જેને અત્યારે BAPSના નામથી ઓળખવામાં આવે છે તે BAPS સંસ્થા અને મૂળ સંપ્રદાયમાં શું તફાવત છે. ભક્તો, આપણે સ્વામિનારાયણ ભગવાને જાતે લખેલી શિક્ષાપત્રીના આધારે મૂળ સંપ્રદાય અને BAPS સંસ્થા વચ્ચે શું તફાવત છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. પરંતુ વિડીયો જોતા પહેલા તમે જો અમારી YouTube ચેનલ શ્રી હરિ લીલાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને હા, કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો ભક્તો વિડીયો શરૂ કરીએ. સૌ પ્રથમ તો આપણે મૂળ સંપ્રદાય અને BAPS સંસ્થા તે બંને શું છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. મૂળ સંપ્રદાયની શરૂઆત રામાનંદ સ્વામીએ કરી હતી. સમય જતાં રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પોતાની ગાદી ઉપર બેસાડીને સંપ્રદાયની જવાબદારી સ્વામિનારાયણ ભગવાનને જ સોંપી હતી. સમય જતાં સ્વામિનારાયણ ભગવાને પોતાની ગાદીના બે વિભાગ કર્યા હતા અને તે બંને ગાદી ઉપર બે આચાર્ય મહારાજની સ્થાપના કરી હતી અને બંને આચાર્ય મહારાજને સંપ્રદાયની જવાબદારી સોંપાઈ હતી. ભક્તો, તે જ દિવસથી વંશ પરંપરાગત મૂળ સંપ્રદાયમાં જૂના આચાર્ય મહારાજ નવા આચાર્ય મહારાજની વરણી કરે છે અને સંપ્રદાયની જવાબદારી નવા આચાર્ય મહારાજને સોંપાય છે. હવે BAPS સંસ્થાની શરૂઆત શાસ્ત્રીજી મહારાજે કરી હતી. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા તે BAPSનું પૂરેપૂરું નામ છે. BAPS સંસ્થામાં પણ એક મુખ્ય સંત હોય છે જેને આખી સંસ્થાની જવાબદારી સોંપવામાં આવે છે. સમય જતાં તે મુખ્ય સંત નવા સંતની વરણી કરે છે અને નવા સંતને આખી સંસ્થાની જવાબદારી સોંપવામાં આવે છે. મૂળ સંપ્રદાયમાં સ્વામિનારાયણ શબ્દનો અર્થ સ્વામી એવા નારાયણ તેવો કરવામાં આવે છે, જ્યારે BAPS સંસ્થામાં સ્વામિનારાયણ શબ્દનો અર્થ સ્વામી અને નારાયણ તેવો કરવામાં આવે છે. ભક્તો, શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યા મુજબ આચાર્યને સર્વના ગુરુ તરીકે અમે સ્થાપિત કર્યા છે. તે મુજબ મૂળ સંપ્રદાયમાં ગુરુ તરીકે આચાર્ય આવે છે, ત્યારબાદ સંતો આવે છે અને ત્યારબાદ હરિભક્તો આવે છે, જ્યારે BAPS સંસ્થામાં મુખ્ય ગુરુ તરીકે મુખ્ય સંત આવે છે, ત્યારબાદ સંતો અને ત્યારબાદ હરિભક્તો આવે છે. હવે ભક્તો, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કરેલી આજ્ઞા મુજબ મૂળ સંપ્રદાયમાં આચાર્ય મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે, જ્યારે BAPS સંસ્થામાં મૂર્તિ પ્રતિષ્ઠા તે મુખ્ય સંત દ્વારા કરવામાં આવે છે. ભક્તો, શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ મૂળ સંપ્રદાયમાં આચાર્ય મહારાજ તે નવા સંતોને દીક્ષા આપે છે, જ્યારે BAPS સંસ્થામાં નવા સંતોને દીક્ષા મુખ્ય સંત દ્વારા જ આપવામાં આવે છે. ભક્તો, મૂળ સંપ્રદાયમાં પુરુષ ભક્તોને મંત્ર દીક્ષા આચાર્ય મહારાજ દ્વારા આપવામાં આવે છે અને સ્ત્રીઓને મંત્ર દીક્ષા આચાર્ય મહારાજના ધર્મપત્ની દ્વારા આપવામાં આવે છે. જ્યારે BAPS સંસ્થામાં પુરુષ ભક્તોને મંત્ર દીક્ષા
મુખ્ય સંત દ્વારા આપવામાં આવે છે અને સ્ત્રીઓને મંત્ર દીક્ષા તે કોણ આપે છે તેનો અમને ખ્યાલ નથી। મૂળ સંપ્રદાયમાં જે શિક્ષાપત્રી છે તેમાં 212 શ્લોકનો સમાવેશ કરવામાં આવેલો છે। જ્યારે બીએપીએ સંસ્થામાં જે શિક્ષાપત્રી છે તેમાં 231 શ્લોકનો સમાવેશ કરવામાં આવેલો છે। ભક્તો, આમ આજના વિડિયોમાં આપણે બીએપીએ સંસ્થા અને મૂળ સંપ્રદાય બંનેમાં શું કોમન તફાવત છે તેના વિશે થોડી માહિતી મેળવી છે। તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, વિડિયો ગમે તો બીજા હરિભક્તોને શેર કરજો। જય સ્વામિનારાયણ।